ધર્મ ધુરંધરો ઘણા છે, ધર્મ ભાંગનારા ધુરંધરો પણ ઘણા છે, ધર્મના નામે અફવા ફેલાવનારાઓ પણ ઘણા છે. પણ આપ જોઈ શકો છો કે આ મંચની બે બાજુ બે તસવીરો છે. એક રાષ્ટ્રરત્નની છે અને એક ધર્મરત્નની છે. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. આદરણીય કુલભ્રાતા શ્રી મહેન્દ્રભાઈ, આજના સેશનના ચેરપર્સન પરમ શ્રદ્ધેય ડૉક્ટર નિરંજનભાઈ, સુરેશભાઈ, જુહી ચાવલાજી, માય ડિયર અનુપમ નાગરજી અને આપ સૌ મિત્રો, આજના દિવસનું આ સમાપન સત્ર છે અને સમાપન સત્રનો હું છેલ્લો વક્તા છું. તમને એટલા માટે અસ્વસ્થ કરું છું, સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે હું સ્વસ્તિક બંગલોમાં ધીરેન્દ્રભાઈ સાથે જમ્યો છું. તેમના પ્રેમ ભર્યા ભાવથી પીરસતા પીરસતા ભાભીના હાથે હું અને ભીખુદાનભાઈ ગઢવી સાથે જમ્યા છીએ. કેટલીક મેમરી એવી હોય છે કે જે તમને સ્થળકાળથી પણ પર લઈ જાય. આપણે જ્યારે પ્લેન રનવે ઉપર દોડે અને પછી ટેક ઓફ કરે, પછી આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે ક્યાં છીએ, ત્યારે જવાબ મળે કે તમે ક્યાંય નથી, નથી આકાશમાં, નથી ધરતી ઉપર. તો તમે ક્યાં છો? તો તમે એવી જગ્યાએ છો કે જ્યાં તમે એકલા બેસીને આજુબાજુ ગમે તેટલા લોકો હોય, સ્મૃતિના પ્રદેશમાં ખોવાઈ જઈ શકો એવો તમને અવકાશ છે. આજ સવારથી મને એમ લાગે છે કે મારું પ્લેન આ સ્મૃતિના પ્રદેશમાં ચક્કર મારી રહ્યું છે. આનંદનો વિષય એ છે કે બાપુજી વિશે આપણે સૌએ આજે સવારથી તર્પણ કર્યું છે. આ વિચાર જેને આવ્યો હોય કે આપણે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરીએ અને તે પણ આપણા આદ્ય સ્થાપક બેને જે કહ્યું એ સવારે પણ મેં કહ્યું હતું કે કવિગુરુ કાકા સાહેબ કાલલ કરે જે બાપુજીને ધર્મરત્ન કહ્યા હતા, એ ધર્મરત્ન તો આજની તારીખે હજુ એ એક જ માત્ર છે. ધર્મ ધુરંધરો ઘણા છે, ધર્મ ભાંગનારા ધુરંધરો પણ ઘણા છે, ધર્મના નામે અફવા ફેલાવનારાઓ પણ ઘણા છે. પણ આપ જોઈ શકો છો કે આ મંચની બે બાજુ બે તસવીરો છે. એક રાષ્ટ્રરત્નની છે અને એક ધર્મરત્નની છે. એ સમયની અંદર મહર્ષિ દયાનંદજીના આદર્શોની વાત કરવી એમ નહીં, પણ એને અમલમાં મૂકવાની જેમને જરૂરત કરી હતી એ નાનજી કાલિદાસ મહેતા. એ હકીકતમાં પ્રશ્ન થાય આપણને, થોડા સમયથી એ વાત ચાલે છે કે ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવું જોઈએ. મને તો એવું પણ કહેવાનું મન થાય છે કે મહારાજાને આપે, એની સાથે મહારાજાએ જેને રાજરત્ન કહ્યા છે એવા આપણે પૂજ્ય નાનજી કાલિદાસ મહેતાને પણ ભારત રત્ન આપવું જોઈએ. આ માત્ર અહીંયા આવ્યો છું એટલે હું બોલતો નથી, ઘણા વખત અહીંયા આવ્યો છું. સુરેશભાઈએ જ મને આમંત્રણ આપ્યું હોય ને આવ્યો હોય, બે ત્રણ પ્રસંગો બન્યા છે. પણ તમે એનું જીવન વાંચો, તમને એમ લાગે કે આ કોઈ અદ્વિતીય વ્યક્તિત્વ હોવું જોઈએ જેણે કોઈને ખેવના કર્યા વગર પોતાની ધૂનમાં જે માણસ દોડે જતો હોય અને દોડે ત્યારે ધૂળ ઉડાડવાને બદલે પોતાના આશીર્વાદ રૂપી જે કંઈ છોડવું પડે છોડતો જતો હોય એવો આ રત્ન હતો. એટલા માટે હું માનું છું, મારું એવું માનવું છે સુરેશભાઈ, કે આપણી જનરેશન, તમે તો મારાથી પણ આગળની જનરેશન છો, પણ આપણી જનરેશન
મિઝરેબલી ફેઇલ થઈ છે કે આવા વ્યક્તિઓનો પરિચય આપણે કરાવવામાં ઘણા મોડા પડ્યા છીએ. વી આર ટુ લેટ. એટલા માટે કે મોટિવેશનની વાત આવે એટલે બધા પરદેશ સામું જોવે, સ્ટીવ જોવની વાત આવે બધા પરદેશના ઉદાહરણો લે. મોટિવેશન એટલે જાણે પરદેશથી જ બારોબાર આવતું હોય અને ભારતમાં જાણે કે મોટિવેશનના નામે હોય જ નહીં એવું લાગે છે. અમારા સ્વામિનારાયણના બે ચાર સંતો જે બહુ સારા વક્તાઓ છે એ તો હંમેશા વિદેશના જ ઉદાહરણ આપે છે. મારા અંગત મિત્રો છે એટલે હું કહું કે ઇવન તમે સહજાનંદ સ્વામી મહારાજની વાત કરશો ને તો એ પરદેશ સુધી ધક્કો ખાવાની જરૂર નથી. તો આ વીતી ગયેલી પેઢીને આ પેઢી સુધી પહોંચાડવામાં આપણે મોડા ન પડીએ એટલા માટે આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એ બહુ સ્તુત્ય અને સમયસરનું પગલું છે એવું મારું માનવું છે. શિક્ષણ સંસ્થાઓ છે એને શું ભણાવવાનું જ હોય? એને અભ્યાસક્રમો જ પૂરા કરવાના હોય? ના ના, અભ્યાસક્રમ તો આ લોકો એમને પૂરા કરી રહે એટલા હોશિયાર હોય છે. ઘણી વખત આપણે ભણાવીએ તો એ લોકો આપણી સામું જોતા હોય છે કે આના કરતાં હું સારું ભણાવી શકું એવું બને છે. મારો અનુભવ છે, મારા કિસ્સામાં એવું બનેલું છે એટલે ઘણાને બનતું હશે. અને અમે સામે ભણાવનારા સમજતા હોઈએ છીએ કે અમારી મુઠ્ઠી કેટલો વખત બંધ રહે છે. તો અર્થ શું છે? ચાર દિવાલોમાંથી આ બધા જ સંતાનોને ઝડપથી ભારતની એવી ધરોહર સુધી લઈ જવા કે જે ધરોહરમાં જઈને ઊભા રહે તો પણ એને ખ્યાલ આવે તમે શિક્ષિત થઈ શકો અને આવી સંસ્થાના પરિસરમાં તમે કેળવણી પ્રાપ્ત કરી શકો.